નમસ્કાર મિત્રો કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું દિનેશસિંહ રાઠોડ આજે આપણે જોઈશું સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મય છે આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગે દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમારે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મય અંગે જણાવ્યું હતું કે જે રીતે બ્રહ્માજીના કમંડરમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાંથી પસાર થઈ ગંગા માતા પૃથ્વી પર અવતારિત થયા હતા ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દસમ એમ કુલ દસ અહર એટલે કે દસ દિવસ લાગ્યા હતા જેના માટે આપણે ગંગા દશેરા ઉજવીએ છીએ ગંગા અવતરણનું આવું જ પાવન દૃશ્ય સર્જવામાં આવ્યું હતું દસ કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો નિર્મલ ગંગાજળ કરસમાંથી શિવજીની જટ્ટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વેરાવર સોમનાથ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમાં જોડાયા હતા સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં બોરી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કૂવા તલાવ વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો સોમનાથ ટ્રસ્ટના નિર્મલ સોમનાથ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ પર આ સંકલ્પ સાથે લોકોએ સેલ્ફી લઈને વિજાણુ માધ્યમો પર પણ ધર્મ અને પ્રકૃતિ રક્ષણનો સુગમ સંદેશ આપ્યો હતો મહાઆરતી પછી તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગંગાજલથી મહાદેવનો અભિષેક કરનાર બારાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થ પુરોહિત સોમનાથ બ્રહ્મ સમાજ સ્થાનિક ભક્તો આ ધાર્મિક આયોજનમાં બોરી સંખ્યામાં જોડાયા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું આજે ગંગા દશેરાનું મહાપર્વ છે સુદ દશમ અને આજે રવિવાર અને જેષ્ઠ મહિનાની દશમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરાણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે જૈષ્ઠ સુદ દશમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થઈ છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનો દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય થયેલું છે દર્શક મિત્રો અત્યારે આટલું જ આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ નમસ્કાર